તો બીજી તરફ ભરૂચના નેશનલ હાઈવે ઉપર જાડેશ્વરી ચોકડી પાસે આવેલ સ્વામિનારાયણ મંદિરની નજીકમાં ટ્રિપલ અકસ્માત થતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ભરૂચ જિલ્લાના નેશનલ હાઈવે ઉપર જાડેશ્વર ચોકડી પાસે આવેલી સ્વામિનારાયણ મંદિર નજીકમાં ટ્રક, ટ્રેલર અને કાર વચ્ચે ધડાકાભેર ગમખ્વાર અકસ્માત સર્જાતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાવા પામ્યો હતો. જો કે સમગ્ર અકસ્માતના બનાવમાં 3 થી વધુ લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે, જેઓને તાત્કાલિક સારવાર અર્થે 108 મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. મુખ્ય હાઈવે ઉપર એક સાથે 3 જેટલા વાહનો વચ્ચે સર્જાયેલ અકસ્માતના બનાવના પગલે ઘટના સ્થળ ઉપર ઉપસ્થિત લોકોના જીવ તાતણે ચોંટી ગયા હતા. તો બીજી તરફ થોડા સમય માટે હાઈવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા, જ્યારે ઘટના અંગેની જાણ પોલીસ વિભાગને થતા તાત્કાલિક પોલીસ વિભાગના કર્મીઓએ ઘટના સ્થળે દોડી જઈ વાહન વ્યવહારને ખુલ્લો કરી અકસ્માત થયેલ વાહનોને સાઈડ ઉપર કરવાની કવાયત હાથ. ઉલ્લેખનીય છે કે ધડાકાભેર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતના બનાવમાં સદનસીબે મોટી જાનહાની ટળી છે. હારુન પટેલ સાથે CN24 ન્યૂઝ ભરૂચ.